નમસ્કાર, જેડએસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ આમોદની. આમોદના યુવાનો અજાણ્યા તેમજ નિરાધાર વૃદ્ધને વ્યારે આવી માનવતા મહેકાવી. આજના હરાહર કલયુગમાં લોકસેવાની જ્યોત જલાવી માનવતા મહેકાવતા લોકોને ખોટ નથી. બીજાના આંસુ લૂસી ખુશી અનુભવી રહ્યા છે તેવા દ્રશ્યો સર્જાયા હતા. આમોદના પાછલા ઘણા દિવસથી એક હાથ અને પગથી લાચાર અજાણ્યા વૃદ્ધ અજાણ્યા સ્થળેથી આવી પહોંચ્યા હતા, જેમને બોલવામાં તકલીફ જણાઈ આવતી હતી. ગામના સેવાભાવી લોકો એમને લાચાર, નિરાધાર અને વિકલાંગ સમજીને કંઈક ને કંઈક દાનપેટે આપતા હતા. અચાનક બે ચાર દિવસથી આમોદના તિલક મેદાનમાં આવેલ એસટી સ્ટેન્ડમાં પથ્થરની બેઠક પર તાવ તેમજ શરદીથી અત્યંત બીમાર હાલતમાં હોય અને આમોદના સેવાભાવી નાજ બાપુ તેમજ દિલીપભાઈને નજરે પડતા ગામમાં અન્ય સેવાભાવી લોકો જોડાઈ આ વૃદ્ધ ઈસમને દવાખાનામાં સારવાર કરાવીને કાલે હોસ્પિટલમાંથી હાજર તબીબે એમની તપાસ કરીને સ્વસ્થ જણાઈ આવ્યા ત્યારે આમોદના સેવાભાવી યુવાનોએ ગત રોજ રાત્રે 9 વાગે ગરમ પાણીથી સ્નાન કરાવ્યું હતું તેમજ નવા કપડાં અને આરામ કરવા માટે બિસ્તર તેમજ કંબલ આપ્યા હતા. ત્યારબાદ એમની પાસેથી પાલેજના એક સેવાભાવી ઈસમનો મોબાઈલ નંબર જણાઈ આવતા આમોદના યુવાનોએ કોન્ટેક્ટ કરતા આ ઈસમ દ્વારા કહેવામાં આવ્યું કે એ પાલેજમાં આવી પહોંચ્યા હતા ત્યારે મેં એમની બનતી સેવા કરી હતી. હું એમને ખાસ ઓળખતો નથી, પણ એમની હાલત વધારે તકલીફમાં હોય તો પાલેજ મોકલી આપશો અથવા હું આવીને લઈ જાઉં, એડ્રેસ આપો. અને આમોદના યુવાન એ વૃદ્ધને પૂછતા વૃદ્ધે પાલેજ જવાની ઈચ્છા દર્શાવતા એમને રિક્ષા મારફતે પાલેજ પહોંચાડવાની આમોદના યુવાનો દ્વારા તાજવીજ હાથ ધરી હતી અને લાચાર અને વિકલાંગ વૃદ્ધના આમોદના યુવાનો વારે આવી વૃદ્ધના આંસુ લૂસવાનું ભગીરથ કાર્ય જોવા મળ્યું હતું. સામાન્ય રીતે ભિક્ષુક તેમજ વિકલાંગની આવી હાલત જોઈ ઘણા લોકો સેવા કરવામાં સંકોચ અનુભવતા હોય છે, ત્યારે આમોદના સેવાભાવી યુવાનો દ્વારા વૃદ્ધોની સેવા કરી પરમાર્થને રાજી કર્યા અને માનવતા મહેકાવી હતી. ઝાકવાન ઝાલ, ZS TV, આમોદ.